नमस्कार मित्रों, आज ना वीडियो में मित्रों आपणे जाणशुं थ्री फेस मोटर नो वाइंडिंग डायग्राम कई रीतना बनाववुं, तेनो पीक टेबल कई रीतना तैयार थाय अने कई रीतना मोटर ना वाइंडिंग ना इंटरनली कनेक्शन करी शकाय। बराबर, तो सौथी पहला वाइंडिंग डायग्राम माटे नीचे मुजब नो डेटा आपेलो होय छे कि स्लॉट नी संख्या, फेज नी संख्या, पोल अने कोइल नी संख्या। बराबर, कोइल नी संख्या अने स्लॉट नी संख्या एना उपरथी आपणे ख्याल पड़े के वाइंडिंग सिंगल लेयर करवानुं छे के डबल लेयर। जो डबल लेयर वाइंडिंग करवानुं होय तो एक स्लॉट मां कोइल नी कोइल साइड नी संख्या छे ए डबल आवे, एटले स्लॉट नी संख्या अने कोइल नी संख्या छे ए सरखी आवे। बराबर, थ्री फेज मोटर माटे अहींया स्लॉट नी संख्या 12 छे, कोइल नी संख्या 6 छे, एटले के सिंगल लेयर वाइंडिंग आपणे करवानुं छे। बराबर, तो કેટલાક અગત્યના સૂત્રો છે તે આપણે જાણીએ। સૌપ્રથમ તો પોલ પિચ માટેનું સૂત્ર આવે છે કે સ્લોટની સંખ્યા એના છેદમાં પોલની સંખ્યા। બરોબર, જેના ઉપરથી આપણે પોલ પિચ નક્કી કરી શકીએ। એના પછીનું કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી, સ્લોટ દીઠ ઇલેક્ટ્રિક ડિગ્રી, અને કોઇલ પ્રતિ ફેજ, અને કોઇલ પ્રતિ ફેજ પ્રતિ પોલ। બરોબર, તો સૌપ્રથમ આપણે સૂત્રની અંદર કિંમત મૂકી અને આગળ ગણતરી કરીએ। અહીંયા સ્લોટની સંખ્યા 12 છે, પોલ છે 2, એટલે પોલ પીચ આવશે 6। બરોબર, 6 એટલે કે 1 થી 6। બરોબર, અહીંયા જે જવાબ આવે એમાં 1 થી 6 એ રીતના આપણે પ્રથમ કોઇલ તૈયાર થશે। બરોબર, પછી આપણે કુલ ઇલેક્ટ્રિક ડિગ્રીનું સૂત્ર શોધવાનું છે। કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી બરોબર પોલની જોડીની સંખ્યા ગુણ્યા 360। અહીંયા જે મિત્રો પોલ આપેલા હોય છે એ ખાલી પોલ આપેલા હોય છે। બરોબર, જ્યારે અહીંયા આપણે પોલની જોડીની સંખ્યા માંગી છે, એટલે પોલ હંમેશા આમ તો જોડીમાં હોય છે। બરોબર, કાં બે પોલ હોય, ચાર પોલ હોય, છ પોલ હોય। બરોબર, અહીંયા બે પોલ આપેલા હોય છે એટલે જોડી કેટલી થાય, બે પોલે એક જોડી થાય। બરોબર, એટલે 1 × 360 આપણે કરશું એટલે જવાબ આવશે 360। બરોબર, 360 ઇલેક્ટ્રિક ડિગ્રી થઈ। હવે આપણે દરેક સ્લોટ દીઠ ઇલેક્ટ્રિક ડિગ્રી શોધવાની છે, તો કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી કેટલી છે, તો 360 ડિગ્રી છે। સ્લોટ કેટલા છે, સ્લોટ છે 12। બરોબર, એટલે 12 × 36 એટલે અહીંયા જવાબ આવશે 30 ડિગ્રી। દરેક સ્લોટમાં 30 ઇલેક્ટ્રિક ડિગ્રી સમાયેલી છે। હવે આપણે કોઇલ પ્રતિ ફેજ પ્રતિ પોલ જોઈએ કે કોઇલ કેટલી છે ટોટલ। અહીંયા આપણે 6 કોઇલ છે અને 3 ફેજ છે। બરોબર, એટલે 6 ના છેદમાં 3 મૂકીએ એટલે જવાબ આવશે 2। બરોબર, એટલે કે દરેક ફેજ દીઠ 2 કોઇલ આવશે, અને દરેક પોલ દીઠ આપણે કરીએ તો 2 ભાગ્યા 2 પોલ। બરોબર, આ છે કોઇલ પ્રતિ ફેજ, એના છેદમાં પોલની સંખ્યા એટલે 1। બરોબર, એટલે દરેક પોલ દીઠ અને ફેજ દીઠ 1 કોઇલ આવશે। અહીંયા આપણે 3 ફેજ મૂકી દઈએ અને અહીંયા આપણે 2 પોલ મૂકીએ, એન અને એસ પોલ। બરોબર, તો દરેકની અંદર કોઇલ કેટલી આવશે, તો કે 1 1। અહીંયા 1 જવાબ આવ્યો એટલે અહીંયા આપણે 1 1 આ રીતના મૂકવી પડશે, એ જ રીતના વાયમાં, એ જ રીતના બીમાં। ટોટલ આપણે આર ફેજની જોઈએ તો 1 ને 1 2, આની પણ 2, આની પણ 2, અને આમ હિસાબ કરીએ તો આપણે 3 ની 6 કોઇલ થઈ ગઈ। બરોબર, એ પછી આપણે આવશે પીચ ટેબલ તૈયાર કરવાનું। તો પીચ ટેબલ તૈયાર કરવા માટે આપણે સૌપ્રથમ જેટલી કોઇલ છે, 6 કોઇલ છે, તો કોઇલના નામ આપણે લખી નાખીએ, કોઇલને નામ આપી દઈએ, 1 નંબર 2 નંબર 3 નંબર 4 5 અને 6। બરાબર, આ આપણે કોઇલને ક્રમ આપી દઈએ। પછી કોઇલ ક્યાં સ્લોટથી શરૂઆત થશે, ક્યાં સ્લોટથી શરૂઆત થશે અને ક્યાં સ્લોટમાં પૂરી થશે। બરોબર, સ્લોટની શરૂઆત અથવા તો સ્ટાર્ટ અને એન્ડ। હવે 1 નંબરની કોઇલ છે એ આપણે ક્યાં સ્લોટથી શરૂઆત કરવાની, તો કે 1 નંબરની કોઇલ છે એને હંમેશા 1 નંબરના સ્લોટથી શરૂઆત કરવાની। બરોબર, અને પોલ પીચ 6 છે એટલે એનો એન્ડ છે એ 6 નંબરની કોઇલમાં જશે।
બરાબર, આ એક કોઇલ થઈ ગઈ. હવે બીજા નંબરની કોઇલ છે એ આપણે અહીંયા સિંગલ લેયર વાઇન્ડિંગ કરવાનો છે, એટલે અહીંયા એક પછી અહીંયા આપણે બે નંબરનું સ્લોટ નહીં લઈએ. બરાબર, અહીંયા આપણે એકી સંખ્યામાં જ સ્લોટ લેવાના છે, એટલે અહીંયા આપણે ત્રણ નંબરનું સ્લોટ લેશું. ત્રણથી ક્યાં જશે તો કે અહીંયા આપણે છ આવ્યું તો છ પછીની બેકી સંખ્યા આઠ. બરાબર, એ જ રીતના ત્રણ નંબરની કોઇલ છે એ પાંચ નંબરથી શરૂઆત થશે, પાંચથી કેમાં જશે તો કે દસ. ચાર નંબરની કોઇલ છે એ સાતથી તો કે બાર. પાંચ નંબરની કોઇલ છે એ નવથી, બાર પાછી ચૌદ નથી એટલે ચૌદની જગ્યાએ આપણે પાછું એક અને બે, બે આવી જશે. બરાબર, અને છ નંબરની કોઇલ છે એ અગિયારથી શરૂઆત થઈ અને જશે ચાર નંબર. બરાબર, એટલે અહીંયા આપણે દરેક સ્લોટ છે એમાં એક એક કોઇલની સાઈડ આવી ગઈ. હવે અલ્લુ થઈ જાય આ રીતના કોઇલ આવશે, છ છ કોઇલ. બરાબર, પછી એમાં આપણે ઇન્ટરનલ કનેક્શન કરવાના આવે, જે આપણે ત્રણ ફેજના છ છેડા જે આપણે કાઢીએ, દરેક ફેજના બે છેડા, એ કઈ રીતના કરવા, એના માટે આપણે પ્રથમ આપણે આર ફેજ છે એ એક નંબરથી આપીએ, આર ફેજ. બરાબર, અહીંયા આપણે કોઇલનું આર ફેજ, અહીંયા આપણે બે પોલ બનાવેલા છે. બરાબર, એટલે આટલી કોઇલની અંદર આપણે બે પોલ બનાવવાના છે. તો અહીંયા આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આર ફેજ બીજી જગ્યાએ ક્યાં આવશે, તો અહીંયા આપણે નામ આપી દઈએ આર વાય બી, આર વાય બી. બરાબર, આ રીતના કરી નાખવાનું છે. પછી જોવાનું છે આ એકમાં થઈ ગયું, પછી બીજો આર ફેજ ક્યાં આવે છે, તો કે અહીંયા આવે છે સાતથી બારમાં. બરાબર, તો હવે આ છ નંબરનો છેડો છે એ બારમાં જોડવો કે સાતમાં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ વખતે આપણે એન્ડ ટુ એન્ડ અને સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ એ રીતના કનેક્શન કરવાના. તો કે આ એન્ડનો છેડો છે છ નંબરનો, હા એક નંબર છે સ્ટાર્ટનો છેડો છે. બરાબર, તો છ નંબર એન્ડનો છેડો જે વધ્યો અહીંયા, તો આપણે શરૂઆતનો આર વન આપણે આપી દઈએ નામ, તો આ છેડો વધ્યો એનો કનેક્શન આપણે બાર નંબરની સાથે કરવાનું છે આ રીતના. બરાબર, અને અહીંયાથી બહાર નીકળશે જેને આપણે આર ટુ નામ આપી દઈએ. બરાબર, એ જ રીતના આ એક પેજનું થઈ ગયું. બરાબર, પ્રથમ પેજ છે એ આપણે એક નંબરના સ્લોટથી શરૂઆત કરી શકાય, પણ બીજા પેજની શરૂઆત ક્યાંથી કરવી એના માટે ફરી આપણે એનો સૂત્રનો ઉપયોગ કરવો પડશે. બીજો પેજ આપણે એક પ્રથમ પેજ પછી 120 ઇલેક્ટ્રિક ડિગ્રી પછી મૂકવાનો હોય છે. બરાબર, કારણ કે મોટર છે એ રાઉન્ડ હોય, 360 ડિગ્રી હોય. બરાબર, સર્કલની અંદર તો આપણે તને ફેસમાં સરખે સરખી વહેંચણી કરવા માટે 120 ડિગ્રી એ તને તન માટે ફાળવેલી હોય છે. બરાબર, તો બીજા પેજને પ્રથમ પેજ પછી 120 ડિગ્રી પાછળ રાખવા માટે આપણે આ સૂત્ર, જે આગળ જે સૂત્ર આપણે ઉપયોગ કર્યો એ સ્લોટ દીઠ 30 ડિગ્રી થઈ, તો 120 ડિગ્રી પાછળ રાખવા માટે કેટલા સ્લોટ મૂકવા પડશે, તો એના માટે આપણે સૂત્ર 120 એના છેદમાં સ્લોટ દીઠ ડિગ્રી 30. બરાબર, તો જવાબ આવશે 4. તો 4 પ્લસ 1 કરી જે જવાબ આવે એના વત્તા 1 કરી, તો ન્યાથી આપણે બીજા ફેજની શરૂઆત કરી શકીએ. બરાબર, બીજા ફેજની શરૂઆત આપણે 120 ડિગ્રી પાછળ મૂકી અને 5 નંબરના સ્લોટથી કરી શકશું. તો ત્રીજા ફેજની શરૂઆત આપણે ક્યાંથી કરશું, તો ત્રીજા પેજની શરૂઆત આપણે પ્રથમ પેજ કરતાં 120 ને 120 બીજા 240 અથવા તો બીજા પેજથી 120 ડિગ્રી પાછળ કરીએ. તો પ્રથમ પેજથી આપણે 240 ડિગ્રી પાછળ કરીએ, એ હિસાબે આપણે 240ના છેદમાં 3. બરાબર, એટલે અહીંયા જવાબ આવશે 8. 8 વત્તા 1 બરાબર 9. ત્રીજો પેજ છે એ આપણે 9 નંબરના સ્લોટથી શરૂઆત કરવાની છે. બરાબર, તો અત્યારે આપણે
જોઈએ બીજા પેજની શરૂઆત આપણે 5 નંબરના સ્લોટથી કરવાની છે, બરાબર. અહીંયા 5 નંબરનો સ્લોટ છે તો 5 નંબરને આપણે આ રીતના ઇન B1 નામ આપી દઈએ, અને આ 10 નંબર છે એ એન્ડ છે, એટલે એન્ડ ટુ એન્ડ. પાછો બી ક્યાં છે તો કે આ કોઇલની અંદર બી છે 11-4માં. બરાબર, અને અહીંયાથી કરંટ આવશે 12, તો આને આપણે નામ આપી દઈએ B2. એ જ રીતના ત્રીજા પેજની શરૂઆત આપણે અહીંયાથી કરવાની નથી. જો આપણે પીચ ટેબલમાં અહીંયા ઉપર 3-8 નંબરની જે કોઇલ છે એ વાય ફેજ માટે જ વૈધી છે, બરાબર. પણ તેમ છતાં પણ આપણે ડાયરેક્ટ ન્યાથી શરૂઆત કરવાની છે નહીં. ત્રીજા પેજની શરૂઆત આપણે જે સૂત્રમાં આવ્યું કે 9 નંબરના સ્લોટથી કરવી, તો 9 નંબરના સ્લોટથી જ કરવાની, બરાબર. આ રીતના એરો અંદરની સાઈડ જાય છે 9-2માં, અને એના પછી એન્ડ ટુ એન્ડ કનેક્શન, એટલે કે 8 નંબરમાં જશે. બરોબર, અને અહીંયાથી 12 એટલે કે Y2, બરોબર. તો આ રીતના આપણે પીચ ટેબલ તૈયાર કરી અને પછી આપણે એ મુજબ આપણે ડાયાગ્રામની અંદર દર્શાવીએ. હવે પીચ ટેબલ ઉપરથી જ આપણે આ જે ડાયાગ્રામ છે એ તૈયાર આપણે કરવો છે. તો પહેલા આપણે આર ફેજની શરૂઆત કરીએ. આર ફેજની પ્રથમ કોઇલ 1-6માં છે, બરોબર, અને બીજી છે 7-12માં. તો પ્રથમ આપણે કોઇલ દર્શાવી દઈએ 1-6માં, બરોબર. આ 1 નંબરનો સ્લોટ અને આ 6 નંબરનો સ્લોટ, આમાં એક કોઇલ આવી ગઈ. આમાં જેટલા આટા હોય એ પ્રમાણે, બરોબર. આ કોઇલનો શરૂઆતનો છેડો, આ કોઇલનો અંતિમ છેડો, બરોબર. એ એક કોઇલ આવી ગઈ, અને બીજી કોઇલ છે 7-12માં. તો 7-12માં આપણે બીજી કોઇલ દર્શાવી દઈએ. બરોબર, આ બાજુનો શરૂઆતનો છેડો 7-થી ચાલુ કરીએ એટલે 12માં એનનો છેડો. હવે આ એક ફેજના 4 છેડા થયા ટોટલ. આપણે કરવાના કેટલા હોય? 2, બરોબર. કોઈ પણ 2 કનેક્શન છે એ છેલ્લે વધવા જોઈએ. હવે અહીંયા આપણે જે કનેક્શન કર્યા એ જ પ્રમાણે આપણે કરીએ. 6 અને 12ને જોડવાના છે, બરોબર. 1 નંબરથી આપણે છેડો રાખ્યો અને બીજો રાખ્યો છે 7 નંબરથી 12. તો 6 અને 12ને આપણે અહીંયા લિંક જોડી, તો અહીંયા આપણે જોડવાના પડશે. 6 અને 7 અહીંયા બાજુમાં પડે છે, પણ એનો મતલબ એમ નથી બાજુમાં પડે છે એટલે જોડી દેવાના, બરાબર. અહીંયા આપણે જોડવાના છે 6 અને 12ને. આ રીતના કરંટની દિશા કેવી રહેશે? તો કે અહીંયા ઉપર રહેશે, અને આ બાજુ આપણે કરંટની આ ક્લોકવાઇઝ છે, તો આમાં એન્ટી ક્લોકવાઇઝ થાય એના માટે થઈને આપણે આ ટાઈપનું કનેક્શન કર્યું છે કે કરંટની દિશા રહેવી જોઈએ વિરુદ્ધ દિશામાં, બરાબર. તો અહીંયા આપણે R1 નામ આપી દઈએ, અહીંયા આપી દઈએ R2, બરાબર. તો આ એક પેજનું અહીંયા ડાયાગ્રામ પૂરું થયું. એના પછી આપણે બીજા ફેજનું જોઈએ, બી ફેજનું. તો 5-10માં જાય છે, અને બીજી છે 11-4માં, બરાબર. તો અહીંયા આપણે 5-10માં પહેલાં કરીએ. બરાબર, આ એક કોઇલ કમ્પ્લીટ થઈ, બીજી છે 11-4માં. 11-4 હવે આ બાજુ નથી આવતું, મોટર છે એ ગોળ હોય છે એટલા માટે આપણે 4 આ બાજુ આવી જાય છે અહીંયા, અહીંયા આપણે ઇન્ડિકેટ કરી દેવાનું કે આ જાય છે ગોઈંગ ટુ 4. અહીંયા આપણે દર્શાવી શકીએ કે અહીંયા 11થી આવે છે, બરોબર. તો આનો જે છેડો છે એ આપણે આના કનેક્શન કઈ રીતના કરવાના થશે? તો કે અહીંયા 5 નંબરમાં આપણે નામ આપી દઈએ B1, અને
અહીંયા આપણે કનેક્શન કર્યા હતા 10 અને 4 સાથે જોડ્યા છે, તો આ જે 4 છે જે છેડો ફિનિશ વધે છે એને આપણે 10 સાથે જોડવાનો છે, બરોબર? તો આ રીતના આપણે જોડી દેશું 10 અને 4 સાથે. તો અહીંયા જે છેડો વધશે એને આપણે B2 નામ આપી દઈએ, બરોબર? તો આ રીતના બે ફેજનું થયું. એ જ રીતના ત્રીજા ફેજ માટે આપણે અહીંયા જોવાનું, ત્રીજો ફેજ ક્યાંથી શરૂઆત થાય છે, તો કે 9 થી 2, બરોબર? તો પ્રથમ કોઇલ આવશે આની, એ આવશે 9 થી 2, બરોબર? શરૂઆતનો છેડો છે એ 9 છે, જેને આપણે Y1 નામ આપી દઈએ, અને ફિનિશનો છેડો છે એ આ 2 સાઈડ છે, બરોબર? અને એ જ રીતના બીજી આવશે 3 થી 8 વચ્ચે કોઈ. તો અહીંયા આપણે 3 અને 8, બરોબર, એને જોડી દઈએ. એના આ 2 છેડા, બરોબર, આ બાજુ 3 અને 8, તો એમાં આપણે 2 છેડો છે એ 8 સાથે જોડવાનો છે, એટલે કે આ જે 2 છેડો છે એને આપણે 8 સાથે જોડવાનો છે. આ રીતના જોઈન્ટ કરી દેશું, તો આ બાજુનો જે છેડો વધ્યો 3 નંબરનો, ત્યાં આપશે Y2, બરોબર? તો આ રીતના ત્રણેય ફેજના ઇન્ટરનલ કનેક્શન આપણે કરી શકીએ.